नमस्कार। आजना वर्चुअल क्लास ट्रेनिंग रूम प्रोग्राम अंतर्गत आज आप आईटीआई में चालता इलेक्ट्रॉनिक्स मिकेनिक ट्रेड अंतर्गत आप बेटरी जुदी जी बेटरी चार्जिंग प्रोसेस जुदी जी बेटरी की पसंदगी आप कई रीते करूँ ती आप महत्व की जानकारी आज लेसन में आप मेड़ी। तो सौ प्रथम बेटरी शू है ती आप पीपीटी द्वारा समझी। तो बेटरी सौ प्रथम आप पहलो जो महत्व पार्ट है सेल ने अपने पहला सौ प्रथम जीशू। तो सेल ए एक रासायणिक साधन है जे रासायणिक शक्ति वीजड़ी शक्ति में रूपांतर करे छे। आपणे जे विद्युत शक्ति है तेने आपणे जुदा जुदा द्वारा मेळवी शकीए छीए। तेवी रीतना एक सेल पण एक छे जे रासायणिक शक्ति द्वारा विद्युत शक्ति वीजड़ी शक्ति में रूपांतर करे छे। तमने अहीं आकृति में सेल आपेलो छे। सेल में जे मेन पार्ट छे तेमां H2SO4 नुं द्रावण हशे। तेमां झिंक नो रोड हशे जे डिंगनो सड़ियो जे आपणे नेगेटिव आयन हशे अने कॉपरना छे ते पॉजिटिव धरावतो हशे। ज्यारे सेलने आपणे जोड़ाण करीशुं इलेक्ट्रिकली त्यारे तेमां रासायणिक प्रक्रिया द्वारा नेगेटिव जे आयन हशे ते झिंक प्लेट उपर जशे अने जे कॉपरना हाइड्रोजनना आयन हशे ते कॉपरनी प्लेट उपर जशे। अने आ क्रिया द्वारा जे आपणे उपर बल्ब लगावीशुं तो ते बल्ब ग्लो थशे। आ सेल छे તે બેટરીનો એક મહત્વનો પાર્ટ છે। સેલના જ જોડાણથી આપણેના સમૂહથી આપણે બેટરીને બનાવી શકીએ છીએ। તો હવે બેટરી શું છે તે આપણે આગળની સ્લાઇડ દ્વારા જોઈએ। બેટરી બેટરી એટલે એક કરતાં વધારે સેલોના સમૂહને બેટરી તરીકે ઓળખવામાં આવે છે। સેલને આપણે આપણી જુદી જુદી જરૂરિયાત મુજબ સિરીઝ અથવા સમાંતર ગોઠવી જરૂરિયાત મુજબ આપણી વોલ્ટેજ તથા કરંટ કેપેસિટી મેળવી શકીએ છીએ। તમે આપે નીચેલા આપેલા ચિત્રમાં બેટરીની તમે ચિત્ર જોવો છો। બેટરીમાં આપણે સેલ છે સેલને આપણે સિરીઝ જો આપણે વોલ્ટેજ કેપેસિટી વધારવી હશે તો આપણે સેલને સિરીઝમાં લગાવીને તેને આપણે વોલ્ટેજ કેપેસિટી આપણી જોઈતી મેળવી શકીશું અને જો આપણે કરંટ કેપેસિટી વધારે જોઈતી હશે તો આપણે બેટરી સેલોને પેરેલલમાં અથવા સમાંતર લગાવીને આપણે જરૂરિયાત મુજબ આપણી કરંટ કેપેસિટી મેળવી શકીએ છીએ। તમે બધાએ બેટરીનું ચિત્ર જોયું તો બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ જે દ્રાવણ તરીકે વપરાય છે તેની સાથે આપણે ડિસ્ટિલ વોટર મેળવીને ઇલેક્ટ્રોલાઇટને ઉપયોગ કરી શકીએ છીએ અને બેટરીને યુઝ કરીએ છીએ। બેટરી ચાર્જિંગ પ્રોસેસ છે તો પહેલાં બેટરી ડિસ્ચાર્જ કઈ રીતે થાય છે તે આપણે સમજીએ। બેટરીને આપણે સૌ બધાએ જોયું હશે કે બેટરીને જ્યારે આપણે લોડ એટલે કે લાઇટ પંખો કોઈ પણ આપણે સાધન સાથે જોડીએ ત્યારે તેમાં આવેલા ઇલેક્ટ્રોલાઇટની દ્રાવણની વિશિષ્ટ ઘનતા ઓછી થાય છે અને બેટરી છે તે ડિસ્ચાર્જ થવાનું સ્ટાર્ટ થાય છે। તો બેટરીને આપણે ફરીથી તેનો યુઝ કરવો હોય તો આપણે તેને બેટરીને આપણે તેને ચાર્જ કરવી પડે છે। તો સૌ પ્રથમ આપણે બેટરી ડિસ્ચાર્જિંગ જોયું તો બેટરી ડિસ્ચાર્જિંગમાં પ્રોસેસ શું થાય છે આપણે સ્ટાર્ટિંગમાં સેલ જોયો તો જે સેલમાં આપણે પોઝિટિવ પ્લેટ અને નેગેટિવ પ્લેટ છે અને આપણે અહીંયા ચિત્રમાં જોયો છો તમે સ્ટાર્ટર ઇગ્નિશિયન લાઇટ કે ઓન કે રેડિયો એ તમારો લોડ છે તેને આપણે બેટરી સાથે કનેક્ટ કરેલો છે। તો ડિસ્ચાર્જિંગ પ્લેટમાં જે લીડ હશે એ લીડ ચેન્જથી લીડ સલ્ફેટમાં ચેન્જ થશે અને જે રાસાયણિક દ્રવ્ય હશે તેમાં હાઇડ્રોજન ઉત્પન્ન થશે અને બેટરી છે તેમાં ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા ઓછી થશે। આ ઇલેક્ટ્રોલાઇટની વિશેષ ઘનતા છે તે 0.8 કરતાં ઓછી થવા દેવામાં આવતી નથી। નેક્સ્ટ આપણી સ્લાઇડ છે બેટરી ચાર્જિંગ પ્રોસેસ। બેટરીને આપણે ચાર્જ કઈ રીતે કરી શકીશું તો નીચે આપેલો એક બ્લોક ડાયાગ્રામ છે। બેટરીને ચાર્જ કરવા માટે તેના દ્રાવણની વિશિષ્ટ ઘનતા ઓછી 8.8 કરતાં ઓછી થવા દેવામાં આવતી નથી તે માટે તેમાં સલ્ફ્યુરિક એસિડ ડિસ્ટિલ વોટર સાથે મેળવીને ઉમેરવામાં આવે છે તેને અને બેટરીને બેટરી ચાર્જરની મદદથી બેટરી ચાર્જર આવે છે તેની મદદથી આપણે બેટરીને ચાર્જ કરી શકીએ છીએ। તો બેટરી ચાર્જરમાં કયા કયા કમ્પોનન્ટ હોય છે કયા કયા મેઇન બ્લોક ડાયાગ્રામ છે તે આપણે આગળના બ્લોક ડાયાગ્રામમાં જોઈશું। આ નીચે આપેલ આકૃતિમાં તમે બેટરી ચાર્જરનો અંદરનો જે ભાગ છે તે બ્લોક ડાયાગ્રામ તમે જોવો છો। તો સૌ પ્રથમ બ્લોક છે એસી સોર્સ, તેના પછી છે ટ્રાન્સફોર્મર, તેના પછી છે રેક્ટિફાયર અથવા SCR અને છેલ્લે છે જે આપણી બેટરી જેને આપણે ચાર્જ કરવાની છે તે। તો સૌ પ્રથમ એસી સોર્સ છે જે આપણા ઘરમાં તમને ખબર છે બધાને કે જે ઘરમાં આવતો સપ્લાય છે તે 230 વોટ એસી આવે છે। તે એસી સોર્સ આપણે મેળવી તેને આપણે ટ્રાન્સફોર્મરની મદદથી જે આપણે ટ્રાન્સફોર્મર છે તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે જે એસી વોલ્ટેજને ડાઉન કરીને જરૂરિયાત મુજબના જે રેક્ટિફાયરની જરૂરિયાત હશે તે મુજબના તે ટ્રાન્સફોર્મર વોલ્ટેજ આપશે। પછીનો ભાગ છે રેક્ટિફાયર, રેક્ટિફાયરનું બેઝિક ફંક્શન છે તે એસીમાંથી સપ્લાયને તે DCમાં કન્વર્ટ કરે છે તો તે ટ્રાન્સફોર્મરના આઉટપુટને તે જરૂરિયાત મુજબ DC સપ્લાયમાં જરૂર
कन्वर्ट करे छे ने एक बेटरी ने जे आपणे जोईता वोल्टेज आपशे। तो आ ब्लॉक डायग्राम तमे जोशो तेना उपरथी तमने बेटरी चार्जर ने जे अंदरनो भाग छे ते तमने जाणवा मळशे। हवे बेटरी चार्जिंग नी अमुक रीतो छे ते आपणे एने सविस्तारथी आपणे जोईशुं। तो पहेला बेटरी चार्जिंग नी कई कई रीतो छे, बेटरी चार्जिंग कई कई सर्किट थी आपणे करी शकीए छीए ते जोईए। सौ प्रथम छे अचळ दबाणनी रीत, एटले के अचळ कॉन्स्टंट वोल्टेजनी रीत। बीजी छे अचळ करंटनी रीत अथवा कॉन्स्टंट करंटनी रीत। त्रीजी छे ट्रिकल चार्जिंग। चौथो छे पल्स चार्जिंगनी मेथड। आ बेटरी चार्जिंग माटे खूब ज जाणीती आ चार मेथडो छे। तो सौ प्रथम आपणे पहेला अचळ दबाणनी एटले के कॉन्स्टंट वोल्टेजनी रीत जोईशुं। अचळ दबाणनी रीतमां चार्जर बेटरीने अचळ दबाण एटले के वोल्टेज पूरी साइकल सुधी आपे छे। आ रीतमां बेटरी अने चार्जर वच्चे पोटेन्शियल डिफरन्स वधु होवाथी शरूआतमां करंट वधु आपे छे। जेम जेम बेटरी चार्ज थाय छे तेम तेम पोटेन्शियल डिफरन्स घटता करंट घटे छे। आ रीतमां 70% સુધીનું ચાર્જિંગ ખૂબ જ ઝડપથી થાય છે। તો કે આ મેથડ કેવી છે, સ્ટાર્ટિંગમાં તમારી બેટરી જ્યારે ડિસ્ચાર્જ થઈ ગઈ હશે ત્યારે તેના વોલ્ટેજ લો થઈ ગયા છે। તેને આપણે જ્યારે બેટરી ચાર્જર દ્વારા કનેક્ટ કરશું તો બેટરીના જે ચાર્જરના વોલ્ટેજ અને બેટરીના ડિસ્ચાર્જ થઈ ગયા વોલ્ટેજ છે તેના વચ્ચે જે ડિફરન્સ હશે તે વધારે હશે। તેના દ્વારા કરંટ છે એકદમ ફાસ્ટ આઉટપુટ આપને આપશે। તેથી સ્ટાર્ટિંગમાં આ કેવું છે, ઇનિશિયલી વધારે કરંટ આપતું હોવાથી ચાર્જિંગ ખૂબ જ ઝડપથી થાય છે। ચાર્જિંગ ખૂબ ઝડપથી થતાં જે 70% સુધીનું આઉટપુટ છે તે આપને ફટાફટ એકદમ મળશે। તેથી જ્યાં આપણે 70% સુધી અમુક ભાગ સુધીનું ચાર્જિંગ આપણે ઝડપથી કરવાનું હોય ત્યાં આ ટાઈપનું આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ ચાર્જરનો મદદથી આપણે બેટરીને ચાર્જ કરી શકીએ છીએ। પછી છે નેક્સ્ટ રીત છે અચળ કરંટની રીત, એટલે કે કોન્સ્ટન્ટ કરંટની રીત। આમાં બેટરીને આ રીતમાં બેટરીને ચાર્જિંગ મદદમાં યુનિફોર્મ કરંટ આપવામાં આવે છે। આ રીત નિકલ કેડમિયમ તથા નિકલ મેટલ હાઇડ્રાઇડ ટાઈપની બેટરીમાં થઈ છે। આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ ચાર્જિંગમાં જોયું તેમાં સ્ટાર્ટિંગમાં તે કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપણેથી ચાર્જ કરતા કરી શકતા હતા। આમાં તમે જે આઉટપુટમાં છે કરંટ કોન્સ્ટન્ટ રહેશે થ્રુ આઉટપુટ સુધી, જ્યાં તેનો વોલ્ટેજ પણ જે ચાર્જ થઈ જવા આવશે તો પણ તેનો વોલ્ટેજ કરંટમાં ઘટાડો થશે નહીં। તેથી આ પ્રકારના ચાર્જરમાં ખાસ ડિસએડવાન્ટેજ એ છે કે બેટરીના પાર્ટને હીટિંગ થવાની શક્યતા વધારે છે, એટલે લાંબા સમયે બેટરી આપણી નોન યુઝમાં કન્વર્ટ થઈ શકે છે। તે અચળ કરંટની રીતમાં એક ગેરફાયદો છે કારણ કે કરંટ છે એ બેટરીને યુનિફોર્મ મળે છે। પછી આપણી નેક્સ્ટ ચાર્જિંગ મેથડ છે ટ્રિકલ ચાર્જિંગ। સૌ પ્રથમ આપણે એને મેઇન ટોપિક જોઈએ પછી આપણે તેને સવિસ્તારથી સમજીશું। ટ્રિકલ ચાર્જિંગ શું છે, તો કે આ રીતનો ઉપયોગ ઘણા સમયથી બંધ પડેલ બેટરીને ચાર્જ કરવા માટે થાય છે। બેટરી લાંબા સમયથી બંધ હોય તો તેના પર સલ્ફરનું પડ જામી જાય છે। આમાં બેટરીને ખૂબ જ ઓછા પ્રમાણમાં કરંટ આપીને ચાર્જ કરવામાં આવે છે। તો ટ્રિકલ ચાર્જિંગમાં શું છે કે જ્યારે આપણે બેટરી છે એ ઘણા સમયથી નોન યુઝમાં હોય તો તેના ઉપર એક સલ્ફરનું પડ જામી જાય છે। સલ્ફરનું પડ જામતા લાંબા સમયે બેટરી નકામી બની જાય છે। આ બેટરીને આપણે નકામી ન બને એ અટકાવવા માટે આપણે તેના અમુક સમયે તેને થોડા પ્રમાણમાં કરંટ આપીને તેને ચાર્જ કરવામાં આવે છે। આ પ્રક્રિયાને ટ્રિકલ ચાર્જિંગ કહેવામાં આવે છે। પછી છે પલ્સ ચાર્જિંગની મેથડ। આનો ઉપયોગ કોન્સ્ટન્ટ કરંટ રીતથી તથા બેટરીને નુકસાનને અટકાવવા માટે થાય છે। આ રીતનો ઉપયોગ ચાર્જિંગ સમયને ઘટાડવા માટે થાય છે। આ રીતમાં બંને કોન્સ્ટન્ટ કરંટ અને કોન્સ્ટન્ટ વોલ્ટેજ બંને રીતનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ મેથડ આપણે જોઈએ તો તમે જે કોન્સ્ટન્ટ વોલ્ટેજ ચાર્જિંગમાં તમે જોયું કે કોન્સ્ટન્ટ કરંટમાં બેટરીને ઓવરહીટિંગથી નુકસાન થવાની શક્યતાઓ જાજી હતી। તો આમાં પહેલાં સૌ પ્રથમ તે કોન્સ્ટન્ટ કરંટની મદદથી બેટરીને ચાર્જ કરશે પલ્સ ચાર્જિંગમાં અમુક પલ્સ આપીને। પછી જ્યારે તેના જે સપ્લાય વોલ્ટેજ હશે એ અમુક સ્પેસિફાઈ રેટ કરેલા હશે રેટ સુધી પહોંચશે, પછી તેની મેથડ ચેન્જ કરીને તેની રીતમાં કોન્સ્ટન્ટ વોલ્ટેજ કરશે। તેથી જે આપણે સ્પેસિફાઈ આઉટપુટ હશે તે આઉટપુટ મળી શકશે। સૌ પ્રથમ તો તેમાં જે પલ્સ ચાર્જની સાયકલ હશે સાયકલ જો સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણે ફૂલી ચાર્જ થયેલી છે નહીં તે આપણે જાણવા મળશે
नहीं। पछी नेक्स्ट है अपनी बैटरी की कैपेसिटी शू है ते आपणे जोईए। सौ प्रथम छे रिजर्व कैपेसिटी। आ रीत में बैटरी ना वोल्टेज 10.5 वोल्ट सुधी ना थाय त्यां सुधी सतत करंट ने बैटरी में लेवामां आवे छे। आ एक प्रकार की कैपेसिटी है जे आपणे बैटरी की कैपेसिटी जाणी शकीए छीए। तो रिजर्व कैपेसिटी में आपणे जोयुं के ज्यारे अमुक वक्ते ज्यारे बैटरी जे वाहनों में जे बैटरी ने चार्ज करती सीस्टम हो फेल थी जाए त्यारे बैटरी केटला समय सुधी तमने केटली मिनिट सुधी ए चार्ज तो आपी सके छे तमने। ए जे समय दरमियान आपणे 10.5 वोल्ट छे त्यां सुधी थता नथी त्यां सुधी जेटलो करंट आपणे तेमांथी ड्रॉ करी सके एटले के तेमांथी लई सके ते समय गाळा दरमियान ने तेनी रिजर्व कैपेसिटी कहेवामां आवे छे। बीजी छे कोल्ड क्रेंकिंग एम्पियर। आ रीत में बैटरी ने ठंडी नी सीजन में जयरे ठंडी नी सीजन हो त्यारे बैटरी ने अपने वधारे टोर्क जोशे वाहन ने स्टार्ट थवा माटे। तो आ मेथड नी मदद थी अपने बैटरी नी कोल्ड क्रेंकिंग एम्पियर कैपेसिटी केवी छे ते आपणे जोई शकशुं। आ रीत में बैटरी ने ठंडी नी सीजन में वाहन जयरे आपणे स्टार्ट करीए छीए त्यारे 0 डिग्री तापमाने 30 सेकंड सुधी जे आपणे माथी इनिशियली करंट लईए छीए तेने बैटरी नी कोल्ड क्रेंकिंग एम्पियर कैपेसिटी कहेवामां आवे छे। अपने बैटरी की जुदी जुदी चार्जिंग पद्धतिओ जोई पछी आपणे अमुक जरूरियात मुजब आपणे बैटरी की पसंदगी करता हुए छे के आपणे कई बैटरी यूज करशू कया सेलनो आपणे समय दरमियान यूज करशू। सेलना सौ प्रथम तो बे प्रकार छे, एक छे प्राइमरी सेल अथवा सूको कोष अने बीजो छे सेकंडरी सेल अथवा गौण कोष। प्राइमरी कोष एटले कोष एवो के सेल के जेने आपणे एकवार डिस्चार्ज थई गया पछी फरीथी चार्ज करी शकता नथी। तो प्राइमरी सेल बधाए जोयो छे, आपणे घड़ियाल कैलक्युलेटर वगैरह में जे यूज थाय छे तेने आपणे प्राइमरी सेल कहीशुं। ते आपणे जरूरियात मुजब आपणे तेनो यूज करीए छे। ने सेकंडरी सेल एटले रिचार्जेबल बेटरी, एटले मोबाइल लैपटॉपनी बेटरी में तमे जोवो छो तेने आपणे एकवार डिस्चार्ज थई गया पछी तेने आपणे फरीथी चार्ज करी शकीए छीए। तो आपणे कई बेटरीने आपणी जरूरियात मुजब आपणे कई रीते पसंदगी करीशुं तो सौ प्रथम आपणे अल्कालाइन बैटरी। तो अल्कालाइन बैटरी शू है, तेना टर्मिनल वोल्टेज केटला होय छे, कई जगह तेनो उपयोग शू थाय छे, तेनी लाक्षणिकताओ शू है ते आपणे जोईए। अल्कालाइन बैटरी ए टाइप प्राइमरी सेल टाइपनी बैटरी है, तेना सेल वोल्टेज है ते 1.5 वोल्ट वोल्टेज होय छे। एक प्रकारनी प्राइमरी बैटरी है, तेने आपणे फरीथी चार्ज करी शकता नथी, तेनो उपयोग घड़ियाल ना सेल कैलक्युलेटर वगैरह जगह थाय छे। तेने आपणे झिंक एटले के जसत अने मेग्नेशियम डायोक्साइड थी बनावामां आवे छे। आमां इलेक्ट्रोलाइट तरीके पोटेशियम हाइड्रोक्साइडनो उपयोग थाय छे। पोटेशियम हाइड्रोक्साइड छे ते आपणे जोयुं तेम इलेक्ट्रोलाइट तरीके वपराय छे। आ बेटरी छे ते सौथी वधारे एनर्जी कैपेसिटी धरावे छे अने आनो जे लाइफ टाइम छे ए समयगाळो पण खूब ज सरस छे, एटले सौथी वधारे एनर्जी कैपेसिटी धरावे छे। અને તેનો ઉપયોગ તો કે આલ્કાલાઇન બેટરીનો ઉપયોગ ઘડિયાળ કેલ્ક્યુલેટર વગેરે હિયરિંગ ડિવાઇસ તેમાં વધારે થાય છે। ઝિંક એર બેટરી, આના સેલ વોલ્ટેજ છે તે 1.4 વોલ્ટ હશે। આમાં હવાની મદદથી ઇલેક્ટ્રિકસિટી ઉત્પન્ન કરવામાં આવે છે। તો આ બેટરી ઝિંક એર ટાઈપની બેટરીમાં હવાની મદદથી એમાં ઇલેક્ટ્રિકસિટી છે વિદ્યુતનું વહન કરવામાં આવે છે। તો આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? આનો ઉપયોગ કાનમાં સાંભળવાના જે મશીન આવે છે તેમાં આ ટાઈપની બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે ઝિંક એરમાં, અને આમાં પણ ઇલેક્ટ્રોલાઇટ તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે। નિકલ કેડમિયમ બેટરીના જે સેલ વોલ્ટેજ છે તે 1.2 વોલ્ટ છે, તે લાંબી લાઈફ સાયકલ ધરાવે છે। તેમાં પણ ઇલેક્ટ્રોલાઇટ તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે। આ રિચાર્જેબલ બેટરી છે, તેમાં સૌથી વધારે કોમન બેટરી છે નિકલ કેડમિયમની, અને તેની લાઈફ સાયકલ પણ ખૂબ જ સારી ધરાવે છે। તેનો ઉપયોગ તો કે તેનો ઉપયોગ પાવર ટૂલ્સ ઇમરજન્સી લાઇટમાં થાય છે, અને આ બેટરીને આપણે બેટરી ચાર્જરની મદદથી ચાર્જ કરી શકીએ છીએ। નેક્સ્ટ બેટરી છે આપણી લિથિયમ આયન।
तेना सेल वोल्टेज है ते 3.7। आ खूब ज कॉमन प्रकार की बेटरी है जो मोबाइल में तमे बधाए जोई हशे, मोबाइल में आ बेटरी उपयोग आपणे करीए छीए। तेना सेल वोल्टेज है 3.7 वोल्ट है। आमां जे इलेक्ट्रोलाइट है ते पाणी वगरनुं टूंकमां नॉन एक्वियस टाइपनुं इलेक्ट्रोलाइट यूज थाय छे। लिथियम है ते खूब ज सारी इलेक्ट्रोकेमिकल पोटेन्शियल धरावे छे, लिथियमनी इलेक्ट्रोकेमिकल पोटेन्शियल सारी छे। हाँ, आ बेटरीनो एक खास जे डिसएडवांटेज है ते खास छे के ओवरचार्ज ना थाय तेनुं आपणे खास ध्यान राखवुं छे। तमे ओवरचार्ज नु खास ध्यान आपणे राखवुं पड़े छे। तमे कदाच पेपर में किस्सो जोता हशो, घणीवार जे मोबाइल में आवे छे बेटरी छे ते ब्लास्ट थाय छे, तेनुं कारण छे ज्यारे आपणे एने ओवरचार्ज करीए छीए त्यारे ते એની કેપેસિટી છે તે હીટ વધે, હીટ થવાથી જેના અંદરના પાકથી બેટરીને નુકસાન થાય છે અને તેની બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહેલી છે। તેથી આ બેટરીને ઓવરચાર્જ ના થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે। તેનો ઉપયોગ મોબાઈલની બેટરી, લેપટોપમાં વપરાતી બેટરીમાં થાય છે। પછી આપણી નેક્સ્ટ બેટરી છે લેડ એસિડ ટાઈપની બેટરી। લેડ એસિડ ટાઈપની બેટરી છે તેનો સૌથી વધારે ઉપયોગ વાહનોમાં થાય છે અને આ એક રિચાર્જેબલ ટાઈપની એટલે કે સેકન્ડરી બેટરી છે। તેમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે આપણે સલ્ફ્યુરિક એસિડ ને ડિસ્ટિલ વોટર સાથે મેળવીને આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે તેની વિશે થોડા પોઈન્ટ જોઈએ। તેના જે સેલ વોલ્ટેજ છે તે સેલ વોલ્ટેજ છે 2 વોલ્ટ છે। તેમાં સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ઇલેક્ટ્રોલાઇટ તરીકે વપરાય છે। તે કિંમતમાં સસ્તી અને ટકાઉ હોય છે। તેની કરંટ કેપેસિટી છે તે સૌથી વધારે છે, તે વધારે કરંટ કેપેસિટી ધરાવે છે। આપણે કરંટ કેપેસિટી મેળવવા માટે જે સેલ છે તેને આપણે સમાંતર ગોઠવીને આપણે તેની કરંટ કેપેસિટી જોઈતી મેળવી શકીએ છીએ। અને તેનો ઉપયોગ આપણે જોઈએ તો તેનો ઉપયોગ સૌથી વધારે વાહનોની બેટરીમાં થાય છે। આપણે જુદા જુદા પ્રકારની બેટરી જોઈ કે બેટરીની ચાર્જિંગ મેથડો જોઈ, પછી આપણે બેટરીની પસંદગીઓ જોઈ કે કઈ પ્રકારની બેટરી આપણે જેવો યુઝ છે એ ટાઈપની બેટરીનો પણ આપણે અભ્યાસ કર્યો। તો હવે બેટરી તમે યુઝ કરો છો તેની અમુક સાર સંભાળો છે કે આપણે કઈ મદદથી તેને સ્વચ્છ રાખી શકીએ છીએ, તેની આપણે ઓવરચાર્જિંગ ના થવું જોઈએ, તેની જે ગાઈડલાઈન છે તે પ્રમાણે આપણે તેનો ચાર્જિંગ મેથડોનો ઉપયોગ કરવો જોઈએ, તેના ઉપર જો ક્ષાર જામી તો જાય તો તેને સોડા એસિડની મદદથી આપણે તેના સારને સાફ કરવો જોઈએ। આ બધી અમુક બેટરીની સાર સંભાળ છે તે આપણે સવિસ્તારથી જોઈએ તેના અમુક પોઈન્ટ। સૌ પ્રથમ પોઈન્ટ છે તો કે આપેલ મેન્યુફેક્ચરરની સૂચના મુજબ તેની દેખરેખ રાખવી જોઈએ। જે પ્રકારનો મેન્યુફેક્ચરર હશે તેમણે તેના જે ગાઈડલાઈન આપેલી હશે તેની ડેટાશીટનો આપણે અભ્યાસ કરીને તેના શું શું આપણે પોઈન્ટ છે તે આપણે એની ખાસ તે પ્રમાણે તેની સાર સંભાળ રાખવી જોઈએ। પછી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે બેટરીને લાંબા સમય સુધી ડિસ્ચાર્જ સ્થિતિમાં રાખવી જોઈએ નહીં। આપણે આગળ જોયું તે પ્રમાણે બેટરીને લાંબા સમય સુધી ડિસ્ચાર્જ સ્થિતિમાં રાખવાથી તેના ઉપર સલ્ફરનું પડ જામી જાય છે અને બેટરી છે તે લાંબા સમયે નકામી કે એટલે કે નોન યુઝમાં કન્વર્ટ થઈ જાય છે। તો તે આપણે તેને લાંબા સમય સુધી ડિસ્ચાર્જ સ્થિતિમાં રાખવી જોઈએ નહીં। પછી નેક્સ્ટ છે બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટનું લેવલ સેલમાં ઓછું ના થાય તે માટે તેમાં ડિસ્ટિલ વોટર ઉમેરવું જોઈએ। સૌપ્રથમ આપણે બેટરી છે ત્યારે જેનો યુઝ કરતા પહેલાં આપણે બેટરીનું ઇલેક્ટ્રોલાઇટનું લેવલ છે તે ચેક કરીશું। જો ઇલેક્ટ્રોલાઇટનું લેવલ 1 પ્રતિ સેલ 1 સેન્ટીમીટર કરતાં ઓછું હોય તો આપણે ઇલેક્ટ્રોલાઇટને ડિસ્ટિલ વોટર સાથે મેળવીને તે આપણે બેટરીમાં લગાવીશું। પછી નેક્સ્ટ આપણું છે પોઈન્ટ બેટરીને નોર્મલ રેટથી ચાર્જ કરવું। દરેક બેટરી છે તેના અમુક સ્પેસિફાઈ કરેલા ચાર્જ રેટ હશે તે મદદથી આપણે તેને ચાર્જ કરીશું। જો આપણે તેને ઓવર જુદા જુદા ચાર્જરની મદદથી ઉપયોગ કરશે તો બેટરી છે તે હીટિંગ થવાની શક્યતાઓ રહેલી છે, તેના અંદરના પડમાં પણ નુકસાન થઈ શકે છે। તો તેના માટે જે આપણે ચાર્જિંગ આપેલું હોય એ ચાર્જ રેટ પ્રમાણે જ આપણે તેને હંમેશા ચાર્જ કરવું પડે છે। પછી નેક્સ્ટ છે આપણો ટોપિક, ખાસ કરીને બેટરીને જ્યારે તમે ચાર્જિંગમાં મૂકો ત્યારે તેના વેન્ટ પ્લગ એટલે કે ઢાંકણ ખોલી નાખવા
જોઈએ, જે બેટરીને તમે ચાર્જમાં મૂકો છો અને તેની અંદર સલ્ફ્યુરિક ટાઈપનો એસિડ આવેલો હોય છે, જ્યારે તમે ચાર્જમાં મૂકો છો ત્યારે તેમાંથી હીટિંગ થાય છે અને તેમાંથી હાઇડ્રોજન ગેસ સ્વરૂપે બહાર નીકળતો હોવાથી આપણે તેનું જેનું વેન્ટ પ્લગ છે તે ઢાંકણ હંમેશા ખોલી નાખવું જોઈએ અને પછી જ આપણે તેને બેટરીને ચાર્જિંગમાં મૂકવી જોઈએ. બેટરીને ચાર્જિંગમાં મૂકતા પહેલાં આસપાસ કોઈ પણ પ્રકારની અગ્નિ બાજુમાં મૂકવી જોઈએ નહીં. પછી એક નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બેટરીને વાહનમાં ચોખ્ખી અને ઠંડી જગ્યાએ બેસાડવી જોઈએ. જ્યારે આપણે વાહનમાં બેટરીને ફિટિંગ કરાવીશું ત્યારે તેને ચોખ્ખી અને ઠંડી જગ્યાએ બેસાડવાની ખાસ આપણે કાળજી લઈશું, કારણ કે જો આપણે ચોખ્ખી જગ્યાએ નહીં રાખીએ તો તેના ઉપર ક્ષાર છે તેવા પડ જામી જશે અને લાંબા સમયે બેટરી જે આપણે આઉટપુટ હશે આપણે આઉટપુટ કેપેસિટી આપણે મળશે નહીં. તેથી તેને હંમેશા ચોખ્ખી અને સ્વચ્છ જગ્યા તથા સૂર્યતાપના આવતો જેવા એવા ભાગે આપણે તેને લગાવીશું, એટલે કે ઠંડી જગ્યાએ તેને આપણે બેસાડીશું. પછી છે બેટરીના ટર્મિનલ ઉપર લાંબા સમય સાર બાજી જાય છે, તો આપણે સાર છે તેને આપણે સોડાના પાણીથી સાફ કરીશું, તેથી તેના ઉપરનો જે સાર જામેલો હશે તે સાર દૂર થશે અને બેટરીના પોઈન્ટ છે તે આપણે ખુલ્લા થશે એકદમ સ્વચ્છ, અને બેટરી આપણે જરૂરિયાત મુજબની આપણી કરંટ કેપેસિટી ડાયરેક્ટ પ્રોવાઈડ કરશે, કારણ કે તેના ઇલેક્ટ્રિક કોન્ટેક હશે તે કોન્ટેક સ્વચ્છ થવાથી તેમાં વધારે કરંટની કેપેસિટી થાય છે. નેક્સ્ટ, હવે બેટરીને આપણે ચાર્જિંગ કઈ રીતે કરીશું. બેટરી ચાર્જિંગનો એક આપણે એક વિડીયો જોઈશું, બેટરીમાં બેટરીને ચાર્જરમાં કઈ રીતે ચાર્જ કરવામાં આવે છે, તેના બેટરીના કનેક્શન ચાર્જિંગમાં કઈ રીતે કરવામાં આવે છે અને તેની કેપેસિટી છે તે આપણે વિડીયોમાં કઈ રીતે દર્શાવેલી છે તે આપણે જોઈશું, તો આપણે તે વિડીયો જોઈએ. તો વિડીયોમાં જે સૌપ્રથમ આપણે જે મશીન આપેલું છે તે મશીન છે ડિજિટલી બેટરી ચાર્જ. ડિજિટલી જે મશીન છે તેને બેટરીને આપણે ચાર્જ કરવા માટે જે મશીન યુઝ છે તે મશીન બતાવેલું છે. તે મશીન છે બેટરીની જે ચાર્જિંગ સ્થિતિ છે તે પણ તમને બસ બતાવશે અને બેટરીના જે ટર્મિનલ વોલ્ટેજ છે તે ટર્મિનલ વોલ્ટેજ પણ બતાવશે કે અત્યારની સ્થિતિમાં બેટરીમાં કેટલા વોલ્ટેજ ચાર્જ થયેલી છે. તો સૌપ્રથમ આપણે તે વિડીયોમાં જોઈશું. તો પહેલાં ડિજિટલી જે ચાર્જિંગ મશીન છે તેને પ્લગમાં લગાવવામાં આવશે. જે બે છેડા છે ચાર્જરના તે એક છે લાલ કલરનો અને એક છે બ્લેક એટલે કે કાળા કલરનો. તો બેટરીમાં એક પોલારિટી હોય છે, જો બેટરીના બે ટર્મિનલ હોય છે, પોઝિટિવ એટલે કે પ્લસ છેડો અને બેટરીનો માઇનસ છેડો. તો બેટરીને હંમેશા ચાર્જિંગમાં મૂકો ત્યારે ખાસ યાદ રાખવું જોઈએ જે લાલ કલરનો છેડો છે તે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જ હંમેશા જોડાયેલો હોવો જોઈએ અને બ્લેક એટલે કે કાળો છેડો છે તે હંમેશા કાળા નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલો હોવો જોઈએ. તો અહીંયા તમે જોશો બેટરીનો જે બ્લેક છેડો છે ત્યાં આપણે બ્લેક છેડાને જોઈન્ટ કરીશું ચાર્જરના. અને જે બેટરીનો પોઝિટિવ છેડો એટલે કે રેડ છેડો છે તેને આપણે બેટરીના પોઝિટિવ છેડા સાથે રેડ છેડાને જોઈન્ટ કરીશું. સૌપ્રથમ તમને આમાં 4.2 વોટ એટલે કે બેટરીની ડિસ્ચાર્જ થયેલી છે, બેટરી છે તે તેમને ડિસ્ચાર્જની સ્થિતિ બતાવે છે, કારણ કે તેના ટર્મિનલ વોલ્ટેજ 12 વોટ કરતાં ઓછા છે. જો 12 વોટ ઉપર વોટ હશે તો બેટરી છે તે પૂરી ચાર્જ કહેવામાં આવે છે. અહીંયા તમને જે વોલ્ટેજ જોયા તમે આ વિડીયોમાં તે 4.2 છે, તેથી તે બેટરી ડિસ્ચાર્જ થયેલી છે. આ ટાઈપના બેટરી ચાર્જર છે તેમાં 3 બટન આવેલા હોય છે. તમને બેટરીમાં પહેલા ટર્મિનલ વોલ્ટેજ બતાવે છે કે ત્યાં બેટરીના ટર્મિનલ વોલ્ટેજ છે તે 12.2 વોટ છે. બેટરીનું જે પહેલું બટન છે તે તમને ટર્મિનલ વોલ્ટેજ અને તેની ચાર્જ કેટલા ટકા થયેલી છે બેટરી તે બતાવશે. જો બેટરીની ચાર્જિંગ ટકા જાણવા હોય તો આપણે સ્વિચની મદદથી તેને આપણે કન્વર્ટ કરીને બેટરીને કેટલા ટકા ચાર્જ થયેલી છે તે આપણે જોઈ શકીશું. જો હવે આપણે ચેન્જ કર્યું મોડ, ત્યાંથી આપણે બેટરીની જે ચાર્જિંગ સ્થિતિ છે કે બેટરી અત્યારે 56 ટકા
चार्ज थयेली छे ते आपने विडियो में बतावे छे। तो आपणे पॉइंट सिलेक्ट करीने बेटरीना टका अथवा तो बेटरीना टर्मिनल वोल्टेज जोई शकीशुं। बीजी स्विच छे बटन ते बेटरीनी साइज ऊपर, जो बेटरी नानी साइजनी हशे तो तेने लो साइज ऊपर, बेटरीनी जो साइज हशे तो मीडियम साइज, अने जो बेटरी वधारे वधारे वोल्टेज कैपेसिटीनी हशे तो आपणे तेने मीडियम लार्ज साइड ऊपर एने सिलेक्ट करवानी आवे छे। आप डिजिटल टाइपना बेटरी चार्जरमां ત્યાં તમને બેટરીની કેપેસિટી બતાવે છે કે બેટરી મીડિયમ સાઇઝ ઉપર આપણે અત્યારે રાખેલી છે। તમે જુઓ છો બેટરીમાં જે પર્સન્ટેજ છે બે વધે છે, બેટરી ચાર્જિંગ સ્થિતિમાં ધીરે ધીરે વધારો થાય છે બેટરીની ચાર્જિંગ કન્ડિશનમાં। જોશો તમે બેટરી જે 50% હતી તેમાંથી ચાર્જ થતાં થતાં તેનું લેવલ 68% અત્યારે પહોંચેલું છે। અત્યારની બેટરીની જે સ્થિતિ છે તે 99% ચાર્જ થયેલી છે। અને તમે બેટરીના જે વોલ્ટેજ જોવો છો, આપણે અહીંયા મોડ ચેન્જ કર્યો તે ડિજિટલ બેટરીમાં આપણે બેટરીના ટકાવારીમાંથી બેટરીના કેટલા ટર્મિનલ વોલ્ટેજ છે તે તમે જોયા। તો બેટરીના જે ચાર્જ થયેલા વોલ્ટેજ છે તે 15.5 એટલે કે 12 ઉપર વોલ્ટેજ છે, તેથી તેને આપણે બેટરી આપણી ચાર્જ થયેલી છે તેમ આપણે માનીએ છીએ। બેટરી ચાર્જને આપણે અલગ કરીશું। તો આ વિડીયોમાં તમને જોવા મળ્યું કે ડિજિટલ બેટરી ચાર્જરની મદદથી તમે બેટરીને કઈ રીતે ચાર્જ કરી શકો છો, તેની ટકાવારી તમે જોઈ શકો છો, તેના ટર્મિનલ વોલ્ટેજ કેટલા છે તે તમે જોઈ શકો છો, અને બેટરીને જ્યારે ચાર્જરમાં મૂકો એ વાત ખાસ યાદ રાખો કે તેને બેટરીનું કનેક્શન આપણે ચાર્જરની મદદથી કઈ રીતે કરીશું। તો તેનો લાલ છેડો છે પોઝિટિવ છેડો, તે હંમેશા રેડ સાથે રેડ આપણે કનેક્ટ કરીશું, અને નેગેટિવ છેડો છે તે આપણે નેગેટિવ સાથે કનેક્ટ કરીશું। આ બેટરી ચાર્જરમાં મૂકતા પહેલાં આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું। તો આપણે આજે અમુક ટોપિક જોયા, તો આપણે આ લેસન દ્વારા તાલીમાર્થીને કઈ કઈ સ્કિલ ડેવલપ થશે તેની આપણે ચર્ચા કરીએ। તો આપણે પીપીટીમાં નેક્સ્ટ જોઈએ, તો આ લેસનની મદદથી તાલીમાર્થીમાં કઈ સ્કિલ ડેવલપ થશે તે આપણે જોઈએ। તો સૌ પ્રથમ તો બેઝિક સેલ શું છે અને બેટરી શું છે તેના વિશે તે માહિતગાર થશે, કે સેલનો ઉપયોગ શું છે, બેટરી અમુક સેલના જોડાણથી બને છે તેના વિશે તાલીમાર્થીને જાણવા મળશે। પછી છે બેટરી ચાર્જિંગ વિશે માહિતી મળશે કે ભાઈ બેટરી ચાર્જિંગ કઈ રીતે કરવામાં આવે છે, તેની ઇનિશિયલી જે ચાર્જિંગ સર્કિટ હોય છે તેમાં કયા કયા મુખ્ય ભાગો હોય છે તેના વિશે તાલીમાર્થીને જાણવા મળશે। આપણે બેટરી ચાર્જિંગની જુદી જુદી રીત વિશે પણ તે જાણકારી મેળવશે। બેટરી ચાર્જિંગને આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ ચાર્જ, કોન્સ્ટન્ટ કરંટ ચાર્જ, ટ્રિકલ ચાર્જિંગ, પછી છે પલ્સ ચાર્જિંગ, આ ચાર જુદી જુદી મેથડ જોઈ તાલીમાર્થીને આ ચાર મેથડ ઉપરથી કઈ મેથડ છે તેના વિશે પણ તે જાણકારી મેળવશે। નેક્સ્ટ
પછી આપણે ખાસ આપણા બેટરીના પ્રકાર વિશે તે માહિતગાર થશે. અમુક યુઝ છે તો ઘડિયાળ છે તો એમાં આપણે પ્રાઇમરી સેલ એટલે કે આલ્કાલાઇન ટાઈપની બેટરીનો યુઝ કરીશું. કેલ્ક્યુલેટર છે તો તેમાં પણ આપણે આલ્કાલાઇન સેલનો ઉપયોગ કરી શકીશું. તો તાલીમાર્થીને પ્રાઇમરી સેલ શું છે, સેકન્ડરી સેલ શું છે, તેનો ઉપયોગ શું છે અને કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે તેના ઉપરથી તે બેટરીની પસંદગી કરી શકશે કે એના ટર્મિનલ વોલ્ટેજ કેટલા છે તે પણ તે માહિતી વિશે આ લેસનની મદદથી તે જાણવા મળશે. નેક્સ્ટ અને ખાસ જે ઇમ્પોર્ટન્ટ ભાગ છે, આપણે બેટરીને યોગ્ય દિશામાં જો એની સારસંભાળ કરીશું તો તે આપણે લાંબુ આયુષ્ય બેટરી આપશે. અધરવાઇઝ જો તમે બેટરીને યુઝ સરખી રીતે નહીં કરો તો તે લાંબા સમયે નોન ડિસ્ચાર્જ થઈ જશે અને ફટાફટી ડિસ્ચાર્જ થવાનું સ્ટાર્ટ કરશે. તો સૌ આ લેસનની બધી તમે નીચેના આપેલા ટોપિક જાણવા મળે છે. તો આ સ્કિલની લેસનની બધી તમે જુદી જુદી બેટરીના વિશે, ચાર્જિંગ પ્રોસેસ, બેટરીના જુદા જુદા ટાઈપ તમે જોયા. આશા રાખું છું તમને બેટરી વિશે માહિતી, ચાર્જિંગ વિશે માહિતી તમને મળી હશે. આભાર.